અમદાવાદમાં ગેસ સિલિન્ડરમાં દારૂની બોટલ ભરી વેચતા બે શખ્સોને રામોલ પોલીસે ઝડપી પાડ્યા છે. જગદીશ પટેલ ભાવેશ પંચાલ નામના બંને શખ્સો દારૂની હેરાફેરી કરતા હતા. બંને આરોપીઓ પોલીસ પકડથી બચવા માટે ગેસ સિલિન્ડરની અંદર વિદેશી દારૂની બોટલ છુપાવીને વેચતા હતા. અમદાવાદમાં બે ભેજાબાજ રઈસ ઝડપાયા છે. આ વિશે વધુ વાતચીત કરવા માટે મૌલિક દામેચ અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે. મૌલિક, વાત કરવામાં આવે તો જે રીતે વિદેશી દારૂની બોટલ ગેસના બાટલામાં ભરીને તેઓ હેરાફેરી કરતા હતા, શું વિગતો? જુવી, આપને જણાવી દઉં કે ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી દારૂ પર પ્રતિબંધ છે, એટલે કે ગેરકાયદેસર રીતે જે હેરાફેરી કરનાર શખ્સો છે તે બુટલેગરો અનેક તરકીબો જે છે તે દારૂ વેચવા માટે અપનાવતા હોય છે. ત્યારે એક નવી તરકીબ કહી શકાય તે રામોલ પોલીસે ઝડપી અને આ બંને શખ્સોને હાલ ધરપકડ કરી છે. અગાઉની વાત કરીએ તો અગાઉ નરોડા પોલીસે જે દારૂ ભરેલી જે ટેન્કરો છે તે પાણીના ટેન્કરમાંથી જો ક્યાંક દારૂ જે છે તે અન્ય જે ટ્રકો હોય છે તે ટ્રકોમાંથી પણ મળી આવી હતી, પરંતુ કોઈને શક ન જાય એ પ્રકારની આ જે તરકીબ કહી શકાય તેવી તરકીબ અત્યારે હાલ મોડેસ ઓપરેન્ડી જે છે તે બહાર આવી છે. આ જે જગદીશ પટેલ છે અને ભાવેશ પંચાલ નામના બંને જે શખ્સો છે તે ગેસના ઘરેલું જે સિલિન્ડર હોય તેમાં દારૂની બોટલ ભરી અને સપ્લાય કરતા હતા, જેથી પોલીસની ધ્યાન ના બેસે અને પોલીસ તેને પકડી પણ ના શકે તે માટેની આ તરકીબ કહી શકાય. પરંતુ તેમ છતાં પણ પોલીસને બાતમી મળતા તેમને રામોલ વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવે છે. અને સાથે જે ઘણો બધો વિદેશી દારૂનો મુદ્દામાલ હતો તે પણ અત્યારે હાલ કબજે કરવામાં આવે છે. બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર મૌલિક.